નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા છીએ આપણે એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે જોશું આપણા ગુજરાતનું સહકારી માળખું, અને તેમાં સૌથી અગત્યની આપણી સહકારી માળખાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ એટલે કે ડેરીઓ. મિત્રો, આપણું ગુજરાત અને તેમાં મોટે ભાગે ગુજરાતના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તો ખેતી જોડે જોડે પશુપાલન પણ કરે છે, અને પશુપાલનના કારણે ગુજરાતમાં શ્વેત ક્રાંતિના કારણે ડેરી ઉદ્યોગ ખૂબ જ વિકસિત થયો છે. તો આજે આપણે જોશું કે આપણા રાજ્યના જે જિલ્લાઓ છે તેમાં કઈ કઈ પ્રખ્યાત ડેરીઓ આવેલી છે. તો મિત્રો, નકશાને સમજીએ આપણે તો ગુજરાતના નકશામાં ગુજરાતને આપણે કુલ 5 ભાગમાં વહેંચીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે ગુજરાતને ઉત્તર ગુજરાતમાં વહેંચીશું, જેમાં કુલ 6 જિલ્લા આવેલા છે ઉત્તર ગુજરાત. સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની ડેરીઓ વિશે સમજીશું. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં આવેલી જે ડેરીઓ છે તેના વિશે સમજીશું, જેમાં કુલ 8 જિલ્લાઓ વિશે આપણે સમજીશું. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં કુલ આવેલા 7 જિલ્લાઓ, એમાં કઈ કઈ ડેરીઓ આવેલી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ કચ્છ વિસ્તાર, કચ્છમાં કઈ ડેરી આવેલી છે, અને જોડે જોડે સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓ આવેલા છે તેમાં કઈ કઈ ડેરી આવેલી છે તેના વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતના 6 જિલ્લા, મધ્ય ગુજરાતના 8 જિલ્લા, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા, સૌરાષ્ટ્રના 11 અને એક કચ્છ, આમ તમામે તમામ 33 જિલ્લાઓમાં કઈ કઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે જિલ્લા કક્ષાએ, અને ડેરીઓનું શું નામ છે, આ ઉપરાંત કઈ પ્રાઇવેટ ડેરીઓ આવેલી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ આપણે આપણો ઉત્તર ગુજરાત. તો મિત્રો, નકશામાં તમે જોઈ રહ્યા છો જે હું લાઈન દોરી રહ્યો છું તે છે ઉત્તર ગુજરાત, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, આટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવે મિત્રો, કયા જિલ્લામાં કઈ ડેરી આવેલી છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ બનાસકાંઠા, જેમાં ડેરી આવેલી છે બનાસ ડેરી, યાદ રાખીશું બનાસકાંઠા બનાસ ડેરી નામ પ્રમાણે. ત્યારબાદ પાટણ અને મહેસાણા છે, આ બંને જિલ્લાઓમાં દૂધસાગર ડેરી આવેલી છે, યાદ રાખીશું દૂધસાગર ડેરી ફરીથી. ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી, આ બંને જિલ્લાઓમાં સાબર ડેરી કાર્યરત છે, સાબર ડેરી. અને વાત કરીએ ગાંધીનગર જિલ્લાની, તો ગાંધીનગર જિલ્લામાં મિત્રો મધુર અને મધર ડેરી આવેલી છે, મધુર ડેરી સહકારી છે તે આપણે આગળ ચર્ચા કરી. તો મિત્રો, સૌપ્રથમ ફરીથી બનાસકાંઠામાં બનાસ ડેરી, પાટણ અને મહેસાણામાં દૂધસાગર ડેરી, સાબરકાંઠા અને અરવલ્લીમાં સાબર ડેરી, અને ગાંધીનગરમાં મધુર અને મધર ડેરી આવેલી છે. તો મિત્રો, આ વાત થઈ આપણા ઉત્તર ગુજરાતની. હવે આગળ વધીએ અને હવે જોઈએ મધ્ય ગુજરાતમાં કઈ કઈ ડેરીઓ આવેલી છે. મિત્રો, વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના કુલ 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અત્યારે હું તમને નકશામાં બતાવી રહ્યો છું મધ્ય ગુજરાતમાં કુલ 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. કયા કયા સમજી લઈએ. અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને મહીસાગર, આટલા જિલ્લાઓનો સમાવેશ મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરીકે થાય છે. હવે આ મધ્ય ગુજરાતમાં આવેલા જિલ્લાઓમાં કઈ કઈ ડેરી આવેલી છે તેના વિશે સમજીએ. તો મિત્રો, સૌપ્રથમ મહીસાગર, પંચમહાલ અને દાહોદ,
મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ ત્રણેય જિલ્લામાં પંચામૃત, યાદ રાખીશું પંચામૃત ડેરી આવેલી છે, જેનું મુખ્ય મથક પંચમહાલ જિલ્લાના ગોધરા નામના શહેરમાં છે. તો મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ ત્રણેય જિલ્લાઓમાં પંચામૃત ડેરી કાર્યરત છે. આગળ વધીએ મિત્રો, આણંદ અને ખેડા, જ્યાંથી આ સહકારી માળખું કોઓપરેટિવ સિસ્ટમ ડેરીની શરૂઆત થઈ તે છે આપણો આણંદ જિલ્લો અને તેની અમૂલ ડેરી. આપણે અમૂલની તમામ વેરાયટીથી પ્રખ્યાત છીએ. તો અમૂલ આવી આણંદ અને ખેડા આ બંને જિલ્લાઓમાં અમૂલ ડેરી આવેલી છે. યાદ રાખીશું અમૂલ ડેરી કાર્યરત છે ખેડા અને આણંદ જિલ્લામાં. ત્યારબાદ આગળ વધીએ, વડોદરા અને છોટાઉદેપુર. વડોદરા અને છોટાઉદેપુરમાં બરોડા ડેરી, યાદ રાખીશું બરોડા ડેરી આવેલી છે. વડોદરા અને છોટાઉદેપુરમાં બરોડા ડેરી કાર્યરત છે. હવે વધ્યો એક જિલ્લો અમદાવાદ. તો મિત્રો અમદાવાદમાં ઉત્તમ, આબાદ અને આઝાદ આવી ડેરીઓ આવેલી છે. યાદ રાખીશું ઉત્તમ, આબાદ અને આઝાદ આટલી ડેરીઓ અમદાવાદમાં આવેલી છે. ફરીથી સમજીએ તો મધ્ય ગુજરાતમાં કુલ 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર. તો મિત્રો મહીસાગર, ખેડા અને મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પંચામૃત ડેરી, પંચામૃત ડેરી. વડોદરા અને છોટાઉદેપુરમાં બરોડા ડેરી. આણંદ અને ખેડામાં અમૂલ ડેરી અને અમદાવાદમાં આબાદ, આઝાદ અને ઉત્તમ ડેરી આવેલી છે. તો મિત્રો આ વાત થઈ આપણા મધ્ય ગુજરાતની. હવે આપણે પહોંચીએ દક્ષિણ ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતમાં આવેલા 7 જિલ્લાઓમાં કઈ કઈ ડેરીઓ આવેલી છે તેના વિશે આપણે સમજીએ. તો મિત્રો આવી ગયા છીએ આપણે દક્ષિણ ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતના કુલ 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. કયા કયા? તો એક તો છે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ. હવે મિત્રો આ જિલ્લાઓમાં કઈ કઈ ડેરીઓ આવેલી છે તે આપણે જોઈએ. તો મિત્રો સૌપ્રથમ ભરૂચ અને નર્મદા જિલ્લો જોઈએ કે તેમાં કઈ ડેરી આવેલી છે. તો મિત્રો ભરૂચ અને નર્મદામાં દૂધધારા ડેરી આવેલી છે. યાદ રાખીશું ભરૂચ અને નર્મદા દૂધધારા ડેરી, દૂધધારા ડેરી. આગળ સુરત અને તાપીમાં સુમૂલ ડેરી આવેલી છે. યાદ રાખીશું સુમૂલ ડેરી. અને નવસારી, ડાંગ અને વલસાડમાં નીચેના દક્ષિણના છેક 3 જિલ્લાઓમાં મિત્રો વસુધારા ડેરી આવેલી છે. યાદ રાખીશું વસુધારા. ફરીથી સમજીએ, ભરૂચ અને નર્મદા આ બંને જિલ્લાઓમાં યાદ રાખીશું દૂધધારા ડેરી, દૂધધારા ડેરી. સુરત અને તાપીમાં સુમૂલ ડેરી અને નવસારી અને ડાંગમાં, નવસારી, ડાંગ અને વલસાડમાં આ ત્રણેય જિલ્લાઓમાં વસુધારા ડેરી આવેલી છે. યાદ રાખીશું. તો મિત્રો ઉત્તર ગુજરાત જોયું, મધ્ય ગુજરાત જોયું અને દક્ષિણ ગુજરાત જોયું. હવે મિત્રો આપણે કચ્છ જિલ્લાને પણ સમજી લઈએ. મિત્રો કચ્છ જિલ્લામાં સરહદ ડેરી આવેલી છે. યાદ રાખીશું સરહદ ડેરી. અને જોડે જોડે ભુજ નજીક માધાપર ડેરી પણ આવેલી છે. યાદ રાખીશું માધાપર ડેરી. કચ્છ જિલ્લાની 2 ડેરીઓ પ્રખ્યાત છે, સહકારી માળખું સરહદ ડેરી અને માધાપર ડેરીનો પણ સમાવેશ કચ્છમાં થાય છે. તો મિત્રો હવે બાકી રહ્યો આપણો સૌરાષ્ટ્ર, જેમાં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમાં કઈ કઈ ડેરી આવી છે તે આપણે હવે સમજીએ. મિત્રો હવે જોઈએ આપણો સૌરાષ્ટ્ર વિસ્તાર. સૌરાષ્ટ્રમાં મિત્રો કુલ 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે. સમજીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપણે 11 જિલ્લાઓનો સમાવેશ કરીએ.
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, આટલા કુલ 11 જિલ્લાઓ આપણે સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં આપણે કઈ કઈ ડેરીઓ આવેલી છે તે સમજીએ. તો મિત્રો, સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદથી બિલકુલ નજીક આવેલો જિલ્લો. આ જિલ્લામાં સુરસાગર નામની ડેરી આવેલી છે. યાદ રાખીશું, સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ બોટાદ જિલ્લો. બોટાદમાં મિત્રો મધુસૂદન ડેરી આવેલી છે. યાદ રાખીશું, બોટાદમાં મધુસૂદન ડેરી આવેલી છે. ત્યારબાદ ભાવનગર, જેમાં સર્વોત્તમ ડેરી આવેલી છે. કઈ ડેરી? તો કે સર્વોત્તમ ડેરી. ત્યાંથી આગળ મોરબીમાં મયુર ડેરી આવેલી છે. યાદ રાખીશું, મોરબી મયુર ડેરી. રાજકોટ ગોપાલ ડેરી. રાજકોટ જિલ્લામાં ગોપાલ ડેરી આવેલી છે. અમરેલીમાં અમર ડેરી આવેલી છે. અમરેલી અમર ડેરીનો સમાવેશ થાય છે. ત્યારબાદ જામનગર જિલ્લામાં મિત્રો કોઈ ડેરીનું નામ નથી, પરંતુ જિલ્લા સંઘ દ્વારા અહીં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કાર્યરત છે. ત્યારબાદ પહોંચી જઈએ કૃષ્ણ ભગવાનની નગરી એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો. અહીં મિત્રો કૃષ્ણ ડેરી અને તેમના મિત્ર એવા સુદામા ડેરી આવેલી છે. યાદ રાખીશું, કૃષ્ણ ડેરી અને સુદામા ડેરી દેવભૂમિ દ્વારકામાં કાર્યરત છે. ત્યાંથી આગળનો જિલ્લો એટલે કે પોરબંદર જિલ્લો, જેમાં સુદામાપુરી પ્રખ્યાત છે. તો અહીં સુદામા ડેરી આવેલી છે. ત્યારબાદ જૂનાગઢ. તો મિત્રો જૂનાગઢમાં મધુર અને મધર ડેરી આવેલી છે. માહી ડેરી પણ મિત્રો જૂનાગઢમાં કાર્યરત છે. ત્યાંથી આગળ ગીર સોમનાથ જિલ્લો. મિત્રો અહીં સોરઠ, માહી, ગોકુલ આ ઉપરાંત સુદામા ડેરી અને અમર ડેરી પણ કાર્યરત છે. યાદ રાખીશું, અમર ડેરી પણ કાર્યરત છે. તો આ હતા સૌરાષ્ટ્રના 11 જિલ્લા, તેમાં કઈ કઈ ડેરીઓ છે તેના વિશે આપણે જોયું. ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. સુરેન્દ્રનગર જિલ્લો સુરસાગર ડેરી, બોટાદ જિલ્લો મધુસૂદન ડેરી, ભાવનગર સર્વોત્તમ ડેરી, અમરેલી અમર ડેરી, મોરબીમાં મયુર ડેરી, રાજકોટમાં ગોપાલ ડેરી, જામનગરમાં જિલ્લા સંઘ દ્વારા કાર્યરત છે, દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ અને સુદામા ડેરી, પોરબંદરમાં સુદામા ડેરી, જૂનાગઢમાં મધુર, મધર અને માહી ડેરી આવેલી છે, ગીર સોમનાથમાં સોરઠ, માહી, ગોકુલ, સુદામા અને અમર ડેરીઓ પણ કાર્યરત છે. તો મિત્રો આ હતી આપણા ગુજરાતના 33 જિલ્લાઓમાં કઈ કઈ ડેરીઓ છે, કઈ કઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કાર્યરત છે. કેમ કે આપણો ગુજરાત એ મોટે ભાગે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ખેતી ઉપર આધારિત છે, અને ખેતીની જોડે જોડે મિત્રો પશુપાલનનો વ્યવસાય પણ ખૂબ વિકસેલો છે. તેના કારણે ગુજરાતનું સહકારી માળખું, ગુજરાતની ડેરીઓ, ગુજરાતના ડેરીઓની પ્રોડક્ટ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો આશા રાખું છું કે મિત્રો તમને તમામે તમામ માહિતી મળી ગઈ હશે અને તમને મિત્રો આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આવા ને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તમારો ખૂબ ખૂબ આભાર.